أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. رودي لو بايو. السلام عليكم ورحمة الله وبركاته. ઘણા દિવસ પછી આ ચાન્સ મળેલું છે પાછું બોલવાનું, અને વાતો બહુ ઘણી છે. કોશિશ કરીશ કલાકમાં પતી જાય ઇન્શાલ્લાહ. વ્યાધિ નહીં કરો. ચાર પાંચ મિનિટ આગળ પાછળ થાય તો માફ કરજો મને પ્લીઝ. તો ટીમ હાર્ટફર્ડ એક ઇકોનોમિસ્ટ છે ઓક્સફર્ડ યુકેમાં. એ જર્નલિસ્ટ પણ છે, ઇકોનોમિસ્ટ પણ છે, અને કિતાબો પણ લખે છે, અને બીબીસીમાં રેડિયો પ્રેઝેન્ટર પણ છે. તો એક એનું પ્રેઝન્ટેશન હતું બીબીસી રેડિયોમાં, સિરીઝ હતું. સિરીઝનું નામ હતું 50 ઇન્વેન્શન્સ ધ ચેન્જ ધ મોડર્ન ઇકોનોમી. 50 ઇન્વેન્શન્સ ધ ચેન્જ ધ મોડર્ન ઇકોનોમી. દુનિયાનું જે ઇકોનોમી છે હમણાં, એ કેવી ચીજો છે હિસ્ટ્રીમાં કે જ્યાં ઇકોનોમીને બદલાવી લીધું. તો લિસ્ટ લાંબુ છે, હું તમે ખાલી થોડાક ચીજો આપું લિસ્ટમાંથી. તો પહેલું છે કે છે ગૂગલ સર્ચ. જ્યારથી આ ગૂગલ સર્ચ આવ્યું છે, ધ વે પીપલ ડુ બિઝનેસ, માણસોનું આખું થિંકિંગ ચેન્જ થઈ ગયું છે. કાંઈ પણ તમે ગોતું હોય ગૂગલ ઉપર તમે મળશે. પાસપોર્ટ્સ, કે પાસપોર્ટ્સ આવવા પછી આખું ઇકોનોમી ચેન્જ થઈ ગયું, કારણ કે માણસોના હવે બાઉન્ડ્રીઝ એક દેશથી બીજા દેશમાં જવું હોય. રોબોટ્સ, પ્લાવ, ફાર્મિંગમાં માણસો હાથેથી ખેતી કરતા હતા, જ્યારે મેકેનાઇઝ્ડ પ્લાવ આવ્યો ત્યારે એગ્રીકલ્ચર એક બીજા લેવલ ઉપર ચાલ્યું ગયું. ઇટ ઇન્ફ્લુઅન્સ ધ વર્લ્ડ ઇકોનોમી. તો આપણને એક ઇન્વેન્શન કહેવાય. ગ્રામોફોન, ઇન્ફન્ટ ફોર્મ્યુલા, બચ્ચાનું જે ઇન્ફન્ટ ફોર્મ્યુલા છે, જમાનામાં બચ્ચાનું જે એક ખોરાકી હોય તો ધાવણ હતું, માનું ધાવણ. પછી આ ઇન્ફન્ટ ફોર્મ્યુલા આવ્યું તો હવે માં કહે કે હવે ધાવવાની ધોરાવવાની જરૂર નથી, અમે કામે જશું, પાછળથી ઇન્ફન્ટ ફોર્મ્યુલા આપી દે. તો લેડીઝ કુડ કમ ઇન ટુ ધી વર્કફોર્સ. બર્થ કંટ્રોલ પિલ, એનાથી આખું મોડર્ન ઇકોનોમી ચેન્જ થઈ ગયું. એર કન્ડિશનિંગ, ટેમ્પરેચર્સ, માણસો આખું જે વર્લ્ડ કપ છે 2022 વર્લ્ડ કપ કતારનું, તો હોલ થિંગ ઇઝ બેઝડ ઓન એર કન્ડિશન, કે આટલી ગરમીમાં માણસો કેવી રીતે રમશે. પણ કારણ કે એર કન્ડિશન છે એ કે છે વાંધો નહીં આવે. ધ શિપિંગ કન્ટેનર, આ જે કન્ટેનર છે અમારા, એ કેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન્વેન્શન્સ. આજે તમે શિપમાં જો આટલા બધા બોક્સિસ તમે દેખાય, સોનાના નહીં મેટલના બોક્સિસ, ઇ ચેન્જ ધ વર્લ્ડ ઇકોનોમી. બેટરીઝ, એમપેસા, એના લિસ્ટમાં છે એમપેસા. ઇટ વોઝ એન ઇન્વેન્શન ઇન કિનિયા. કિનિયામાં એક ઇન્વેન્ટ કર્યા, પણ આજે આખું દુનિયા ચેન્જ થઈ ગયું છે. ફોનમાં તમે પૈસા મોકલાવી શકો, ફોનમાં તમે બિલ પે કરી શકો. પેપર મની, જ્યારથી આ પૈસા આવ્યા છે, ઇટ ચેન્જ ધ વર્લ્ડ ઇકોનોમી. તો આ ખાલી લગભગ 12-13 છે, લિસ્ટ લાંબુ છે 50 થિંગ્સ. તો નંબર 37 આ લિસ્ટમાં બેન્કિંગ છે. બેન્ક્સ દુનિયામાં, તો એ કહે કે બેન્ક્સના લીધે આખું દુનિયા ચેન્જ થઈ ગયું છે, બેન્કિંગ સિસ્ટમ. અને આજે તમે છાપો ખોલશો, કોઈ પણ દેશનું છાપો, ટન્ઝનિયાનું તમે લેવો, સિટીઝન લેવો, દરરોજ તમે કાંઈ ને કાંઈ મળશે જ બેન્ક ઉપર. વર્લ્ડ બેન્ક આ લોન આપ્યા, આજે આખું દેશનું પોલિસી વર્લ્ડ બેન્ક કંટ્રોલ કરે છે. તેમજ બેન્ક એમનું હમણાં ચર્ચા ચાલી રહ્યું છે, ઇટ્સ ગોઈંગ કોલેપ્સ, નહીં કોલેપ્સ થાય, સરકાર એને બેલ આઉટ કર્યા છે. તો ઘણી વાતો બેન્ક્સ ઉપર હોય છે, સીઆરડીબી ને લગાનું ડિસ્કશન, બીઓટી સાથે. ઘરે ઘરે તમે જ્યારે પણ છાપા ખોલશો, બેન્ક ઉપર કાંઈ ને કાંઈ હશે. સો એવરીથિંગ હેપન્સ થ્રુ ધ બેન્ક. અમને આખું ઇકોનોમી બેન્ક ઉપર ડિપેન્ડ થાય છે. તો આ ટીમ હાર્ટફર્ડ જે છે, એ આ એક એક ઇન્વેન્શનને લઈને એનું હિસ્ટ્રી આપે છે, કે આ ચાલુ કેવી રીતે થયું ને એનું ઇન્ફ્લુઅન્સ શું છે હમણાંની ઇકોનોમી ઉપર. તો બેન્ક્સનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે બેન્ક્સ લગભગ 800 AD પહેલાં માણસો જે આ ઇન્ફોર્મલ બેન્કિંગ ચાલુ કરી ચાઇનીઝ હતા, એનું નામ હતું ફેક વાન. ચાઇનીઝ વર્ડ હતું ફેક વાન, જેને કહેવાય છે ફ્લાઇંગ મની. તો ચાઇનીઝ લોકોને ટેક્સ ભેગું કરવું હતું, ગામડામાં માણસો કામ કરતા હતા, પણ ગામડાથી કેપિટલ સિટીમાં લેવું મુશ્કેલ હતું, ચોરાઈ જતા હતા, પૈસા ખોવાઈ જતા હતા. તો ચાઇનીઝ કે તમે વ્યાધિ નહીં કરો,
તમે ગામડામાં જઈને ડિપોઝિટ કરો, અમે તમે ડોક્યુમેન્ટ આપશું, ટુ પેપર ડોક્યુમેન્ટ, એને કહેવાતું હતું ફેક વન, ફ્લાઇંગ મની. એ ડોક્યુમેન્ટ લઈને લખા કેપિટલ સિટીમાં આવતા હતા, એ ડોક્યુમેન્ટ આપે તો લખાના પૈસા લખાને પાછું મળે. તો આ ચાઇનીઝ વાળા ઇન્ફોર્મલી બેન્કિંગ વેન્ટ કર્યા. બાકી 1099માં, 1099, આજથી લગભગ 1000 વર્ષ પહેલાં, એ કહે છે કે જેરુસલેમ લિબરેટ થયું, એ કહે છે. સો ક્રિશ્ચિયન્સ ટુક ઓવર જેરુસલેમ, ક્રુસેડર્સ જે છે જેણે જેરુસલેમને લિબરેટ કર્યા. હવે જેરુસલેમ જ્યારે ક્રિશ્ચિયન્સના હાથમાં આવી ગયું, તો હવે જેમ અમે ઝિયારત વાસ્તે જાય છે, કરબલા જાય છે, ઈરાન જાય છે, તેમજ ક્રિશ્ચિયન્સ ઠેક ઠેકાને દુનિયામાં કે અમે પણ જાઉં છે હવે ઝિયારત કરો. તો યુકેથી જે હતા પિલગ્રીમ્સ હતા, કેથોલિક્સ જે હતા, એ કે છે અમે જાઉં છે જેરુસલેમ, પણ ઝિયારત જવા વાસ્તે 6-6 મહિનાનું ટ્રીપ, એની વાસ્તે પૈસા ખપે, ટ્રાવેલિંગ એક્સપેન્સ ખપે, રહેવાના એક્સપેન્સીસ ખપે. કે જ્યારે આ લોકો આખું બધું પૈસો ઉપાડતા હતા ત્યારે ચોરાઈ જતા હતા, માણસો એલાકાને ટાર્ગેટ કરતા હતા કે એલાકા જુવાર છે, એલાકા જાય છે પિલગ્રીમેજ વાસ્તે, કે જરૂર એલાકાના ગજવામાં ખિસ્સામાં પૈસા હશે, પકડો એલાકાને, ચોરાઈ જતા હતા. તો યુકેમાં એક ટેમ્પલ ચર્ચ હતું, આ ક્રિશ્ચિયન ચર્ચ હતું, પોપની નીચે હતું, ને એલાકાના એક એક્સ્ટ્રીમિસ્ટ નહીં, બાકી અમારા જેમ ટાસ્કફોર્સવાળા છે, અહીંયા એક્સ્ટ્રીમિસ્ટ ના કહેવાય, ટાસ્કફોર્સવાળા જે લોકો પોતાનું જાન આપી દીધી છે કોમ્યુનિટીને પ્રોટેક્ટ કરવા વાસ્તે, તો એમ જ આ સ્ટોન્ચ કેથોલિક્સ હતા. એ કહે કે ના, અમે એલાકાનું ધ્યાન રાખશું, આ જે જુવાર છે, વી લુક ફોર અ સોલ્યુશન ફોર દેમ. એલાકાનું નામ હતું નાઇટ્સ ટેમ્પલર્સ. એક ચુસ્ત કેથોલિક્સ હતા અને જાન દેવાનું તૈયાર હતું, એમ બધાને પ્રોટેક્ટ કરશું. તો એલાકા આ સિસ્ટમ કાઢ્યા, એલાકા શું કહે આ જુવારને કે પિલગ્રીમ્સને કે ક્રિશ્ચિયન પિલગ્રીમ્સ જે જેરુસલેમ જતા હતા, કારણ કે તમે આ ટેમ્પલ ચર્ચમાં તમે તમારા પૈસા મૂકો, વિલ ગીવ યુ અ સ્મોલ ડોક્યુમેન્ટ. જ્યારે તમે જેરુસલેમ પહોંચશો, તમે આ ડોક્યુમેન્ટ આપો, તમે તમારા પૈસા મળશે, ટ્રાવેલર્સ ચેક જેવું. તો જે ચાઇનીઝ હતું, દેટ વોઝ અ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, પણ આ જે ટેમ્પલ ચર્ચનું સિસ્ટમ હતું, ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇટ વોઝ અ પ્રાઇવેટ વન, પોપની નીચે હતું. પૈસા ચર્ચમાં મૂકે, જેરુસલેમમાં કલેક્ટ કરે. અને બહુ જ સ્ટોન્ચ બિલીવર્સ હતા, સ્ટોન્ચ ક્રિશ્ચિયન્સ, પણ પૈસા એવી ચીજ છે, જેટલા માણસ દીનદાર હોય, બાકી પૈસો જ્યારે હાથમાં આવી જાય, જ્યાં સુધી પૈસા ના હોય ત્યારે હાથમાં ચરાવતો હોય, પૈસા આવી જાય પછી માથામાં ચરાવે, હવે આ પૈસા સાથે કરે શું. તો આ ચર્ચવાળા પૈસા આવી ગયા હાથમાં, માણસોના પૈસા મોકલાવવાનું છે જેરુસલેમ, ભાઈ કહે કે મને પૈસા આમ જ બેસે બરાબર ના કહ્યું, તમે ફરાવે પૈસા. તો ત્યારથી પછી આ બેન્કિંગ ચાલુ થયું, એટલે કે કરજા આપવા માંડ્યા. તે સ્ટાર્ટેડ ગિવિંગ આઉટ લોન્સ. યુકેનો જે રાજા હતો, એ પોતે લોન લીધો આ બેંક પાસેથી, બેંક નહીં, આ ટેમ્પલ પાસેથી, ટેમ્પલ ચર્ચ પાસેથી, કે તમે મને કરજો આપો. તો એમ કરતાં કરતાં આ ચાલતું રહ્યું, પણ કિંગ એક વખત કરજો લીધો એલાકા પાસે, પછી થોડોક ટાઈમ પછી કિંગ કે હાલત ખરાબ છે, યુ શુડ ફોરગીવ મી, એને થયું કે આ ચર્ચ ઇન્સ્ટિટ્યુશન છે તો લોન માફ કરશે. પણ આ ચર્ચવાળા કે ના, આ લોન માફ નહીં થાય. તો કિંગ બહુ જ ખારો થઈ ગયો, બધાને એરેસ્ટ કર્યો ચર્ચમાં, અને દેવર એક્ઝિક્યુટેડ, અને ત્યાં જેરુસલેમ હાથમાંથી નીકળી ગયું. તો આ ટેમ્પલ ચર્ચ જે છે, જે ઇન્ફોર્મલ બેંક હતું, એ બંધ થઈ ગયું. 1500s પાછું યુરોપમાં વેપારીઓ ભેગા થાય, નહીં કે અમે પોતપોતામાં સોદો કરે, તો એક ગામથી બીજા ગામમાં તો આવો પૈસા નહીં ઉપર, અહીંયાથી ક્રેડિટ નોટ લઈ જા, હું જ્યારે તારા ગામમાં આવીશ ત્યારે હું ક્રેડિટ નોટ લઈને આવીશ. પછી 2-3 મહિનામાં એક વખત લખા ભેગા થાય, ને જે ઓફસેટ જે ક્રેડિટ નોટ્સ હોય, કે હું તને આકરું માગું છું, મને આકરું માગે છે, અને દેવું સેટલેટ. તો આ એક બહુ જ ફાઇન સિસ્ટમ થઈ ગયું, જે ગવર્મેન્ટની નીચે ના હતું, પ્રાઇવેટ બેન્કિંગ. બાકી બહુ જ નોટોરિયસ બેન્કિંગનો હંમેશા ડાર્ક સાઈડ હોય છે. તો માણસો કમ્પ્લેન કરતા હતા કે આ માણસો હવે રમત કરે છે, અને એ કહે છે કે આ સિસ્ટમ આજ સુધી ગવર્મેન્ટ હંમેશા હેરાન હોય છે કે આ બેન્ક્સ અમારી નીચે છે પણ કરે છે શું, દે શો સમથિંગ, બાકી નીચે નીચે કાંઈ ને કાંઈ ચાલતું હશે. દે હેવ અ નેટવર્ક અમંગ્સ ધેમસેલ્વ્સ, દુનિયાના બેન્ક્સ બધા. તો ગવર્મેન્ટ હંમેશા એક રેગ્યુલેટરી બોડી રાખે છે લોકો ઉપર,
કે તમે આ માણસોને મૂકી દેશો તે વિલ એક્સપ્લોઇટ. તો રેગ્યુલેટરી બોડી હોય છે, તમારા ટન્ઝનિયામાં બેંક ઓફ ટન્ઝનિયા છે, ઇન્ડિયામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, યુએસમાં ફેડરલ રિઝર્વ છે. આ બધા રેગ્યુલેટરી બોડીઝ છે કે આ બેંક્સને તમે એટલું બધું છૂટ નહીં આપો, રેગ્યુલેટ તમે, કારણ કે પૈસા એવી ચીજ છે કે કદાચ ચલાકાનું તમામ વધી જાય. તો આ તમામનું તમે જોવું હોય, આ જે ગ્રીડ છે કે પૈસાથી શું થાય છે, એનું એક્ઝામ્પલ સાયમન સિનેક આપે છે. સાયમન સિનેક પણ એક ઇકોનોમિસ્ટ છે અને મોટિવેશનલ સ્પીકર છે અને ઓથર પણ છે. તો એ એક કિતાબ લખ્યો છે, લીડર્સ ઈટ લાસ્ટ. એ લીડરશીપ ઉપર સેમિનાર્સ આપતો હોય છે. આખું કિતાબ એનો પર જ લખ્યો છે, લીડર્સ ઈટ લાસ્ટ. લીડર્સ, સારા લીડર્સ એ કે જે છેલ્લે ખાય, બધાને જમારી લે પછી પોતે ખાય. તો એમાં એક એક્ઝામ્પલ આપે છે ગોલ્ડમેન સેક્સનું. ગોલ્ડમેન સેક્સ એક મોટામાં મોટું બેંક, 100 વર્ષ ઉપર, 100 યર્સ પ્લસ. પણ થોડા વર્ષો પહેલાં 2010માં આ બેંક કોલેપ્સ થવાનું હતું. લીમન બ્રધર્સ કોલેપ્સ થયું 2008માં, એનાથી ઇકોનોમિક ક્રાઇસિસ થયું. આ ગોલ્ડમેન સેક્સ પણ કોલેપ્સ થવાનું હતું, પણ સરકારે લખાને બચાવ્યું. તો સાયમન સિનેક આ બેંકને સ્ટડી કરે છે કે લખાનું સક્સેસ કેમ થયું અને લખાનું ડાઉનફોલ કેમ થયું. તો કહે છે લખાનું સક્સેસનું સિક્રેટ શું, તો કહે છે આ બેંક જે છે ગોલ્ડમેન સેક્સનું એક જાતનું કલ્ચર હતું. તો કે 1970માં ધ હેડ અ મોટો. મોટો શું હતો એ લખાનું? લોંગ ટર્મ ગ્રીડી. બેંકનું કલ્ચર હતું કે વી વિલ બી ગ્રીડી બટ વી વિલ બી લોંગ ટર્મ ગ્રીડી. લોંગ ટર્મ ગ્રીડીનો મતલબ શું? કે જે ઘરાક હોય, જે તમારી પાસે પૈસા રાખ્યો હોય, વી આર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ. તો કે તમારી પાસે જે પૈસા રાખ્યો હોય, ઘરાક પહેલાં ઘરાકનું ખોટ ના જવું જોઈએ. ભલે બેંકનું થોડુંક ખોટ જાય, પણ ઘરાકને તમે સર્વિસ આપો તો એમાંથી તમે લોંગ ટર્મ લોયલ્ટી મળશે. આ માણસો તમે મૂકશે નહીં કોઈ દિવસ. તો આ લોંગ ટર્મ ગ્રીડીના મોટો ઉપર ગોલ્ડમેન સેક્સનું નામ એટલું સારું થઈ ગયું, તે બીકેમ સો રેપ્યુટેબલ. માણસો કહેતા હતા કે એક બેંક હોય તો આ છે. અને ગોલ્ડમેન સેક્સ વાળો જો કાંઈ સ્ટેટિસ્ટિક્સ આપે તો બધા કે ના, ધીસ ઇઝ ધ કરેક્ટ સ્ટેટિસ્ટિક્સ. કારણ કે આ માણસો છે એ લખામાં ગ્રીડ નથી, દે આર લોંગ ટર્મ ગ્રીડ. દે વિલ ઓલવેઝ થિંક ઓફ ધી ક્લાયન્ટ. તો એ લખાના રોંગ સ્ટોક્સના એ લખા ફિગર્સ નહીં આપે. એટલું ફાઇન રેપ્યુટેશન થઈ ગયું કે માણસોને કામ ના મળતું હતું આ બેંકમાં. જે માણસો ગોલ્ડમેન સેક્સમાં કામ કરતા હતા એ લોકો વાસ્તે એક ફખર થઈ ગયું, સેલરી નહીં પણ વી વર્ક વિથ ગોલ્ડમેન સેક્સ બેંક. એ લોકોનો પ્રિન્સિપલ છે લોંગ ટર્મ ગ્રીડી, વી આર રિલાયબલ. તો માણસો જ્યારે કામ ગોતો આવતા હતા બેંકમાં, એ લોકો બેંકમાં સીવી ના જોતા હતા. એમ્પ્લોયર જે છે ગોલ્ડમેન સેક્સવાળા બેંકવાળા સીવી ના જોતા હતા, એ લોકો માણસનું કેરેક્ટર જોતા કે શું આ માણસમાં સબર છે કે નહીં, ઇઝ હી લોંગ ટર્મ ગ્રીડી કે નહીં, શું એનામાં તમા બહુ છે, ડઝ હી વોન્ટ ટુ મેક ક્વિક મની. જો એ લોકો ઇન્ટરવ્યૂમાં જોઈએ કે આમાં તમા બહુ છે તને કે નથી, તારી વાસ્તે કામ નથી, ઓલ્ધો યુ આર વેરી ક્વોલિફાઈડ બટ યુ ડોન્ટ બિલોંગ ટુ અવર બેંક. કારણ કે અમારા બેંકનું એક જાતનું કલ્ચર છે. પણ 1990માં મેનેજમેન્ટ ચેન્જ થયું આ બેંકનું. 1990માં હવે જે મેનેજર આવ્યા એ કે આ લોંગ ટર્મ ગ્રીડી અમારા મગજમાં નથી ઉતરતું, વી નીડ ટુ મેક ક્વિક મની. તો બેંકને ફ્લોટ કર્યા, માણસો શેર્સ વેચ્યા, ઓચિંતાનું ઘણું પૈસો બનાવ્યા. તો હવે આ જ ઇન્સ્ટિટ્યૂશનમાં જૂના કામો રહ્યા હતા, એ લખા કહે કે ના આ અમારું કલ્ચર હતું લોંગ ટર્મ ગ્રીડી એન્ડ વી આર પ્રાઉડ ઓફ ધીસ કલ્ચર. પણ હવે આ બીજા મેનેજમેન્ટવાળા આવ્યા એ કે ના આસ્તે આસ્તે પૈસા બનાવવાનો મારી વાસ્તે નથી, વી નીડ ટુ મેક ક્વિક મની. તો હવે એક કંપનીમાં ઓલ ગોલ્ડમેન સેક્સ થઈ ગયું અને ન્યૂ ગોલ્ડમેન સેક્સ થઈ ગયું. જે જૂના હતા અને નવા હતા, થિંકિંગમાં કોન્ફ્લિક્ટ હતો. એ કહે છે આ 100 વર્ષ હિસ્ટ્રીમાં બેંકમાં કોઈ પણ દિવસ એ લોકોને કોઈને કામમાંથી ભગાયરા ના હતા. દે હેડ નોટ લેડ ઓફ વર્કર્સ. પણ 1990 પછી પહેલી વખત આ બેંક કહે કે વી ગોન ટુ લે ઓફ વર્કર્સ. અમે કામવાળા બેંકની હાલત બહુ સારી નથી, વી નીડ ટુ લે ઓફ પીપલ. 2010માં આ બેંક કોલેપ્સ થવાનો હતો. એટલા ગ્રીડી થઈ ગયા, પૈસો કેટલું બધું ખર્ચ કરી લીધા માણસોના પૈસા, જે મોર્ગેજ ક્રાઇસિસ હતું.
કે હવે પૈસા પતી ગયા, તો યુએસ ગવર્મેન્ટ હેડ ટુ કમ ઇન એન્ડ બેઇલ ધેમ આઉટ. કાં તો પાછું કોલેપ્સ થયું હતું, ઇકોનોમી આખું કોલેપ્સ થયું હતું, કારણ કે માણસો પૈસા રાખ્યા હતા ત્યાં. તમે માણસોને આ બેંકમાં એલાકાને ગવર્મેન્ટ બેઇલ આઉટ મળેલું જેથી બેંક બચી જાય. વિધિન ધ ફર્સ્ટ મંથ ધ પેઇડ બોનસીસ ટુ ઓલ ધી મેનેજર્સ. ગવર્મેન્ટ એલાકાને બચાવ્યું એ પૈસાથી નહીં કે એલાકાના ગ્રાહકને પાછું પૈસા આપે, નહીં, પહેલાં બોસીસને બધાને બોનસીસ આપ્યા. તો ત્યારથી એલાકાનું નામ પડી ગયું કે ધીઝ આર નોટ, તો 1970s કંઈ કહેતા હતા ધીઝ આર બિલિયનેર બોય સ્કાઉટ્સ. 1970s ગોલ્ડમેન સેક્સમાં કોઈ કામ કરતો હોય છે કે હી ઇઝ અ બિલિયનેર બોય સ્કાઉટ, પૈસાવાળો છે પણ હી ઇઝ અ સ્કાઉટ, હી વિલ ઓલવેઝ સર્વ ક્લાયન્ટ. 1990s પછી કે દે આર નોટ બિલિયનેર બોય સ્કાઉટ્સ બટ દે આર ક્રૂક્સ. કે આ બેંકનું પ્રાયોરિટી આખું ચેન્જ થઈ ગયું છે. અહીંયા અમારા દેશમાં પણ આ બેંક એમનું જે હમણાં પ્રોબ્લેમ છે, BCCI જે થોડા વર્ષો પહેલાં કોલેપ્સ થયું હતું, ઘણા માણસો લખાણા પોતાના પૈસા ગુમાવ્યા. બેંક બંધ થાય માણસોને હંમેશા વ્યાજી થાય, અમારા પૈસાનું થશે શું? મને પણ વ્યાજી થતું હતું, મને થાય કે બેંકને જજ કેવી રીતે કરું. આજ મને એકાઉન્ટ ખોલવું હોય તો હું કેવું બેંકમાં જાઉં ખોલવા? તો સજ્જાદભાઈ સાથે બેઠો, સાહેબ તમે મને કહો કે વોટ્સ ધ સાઇન ઓફ અ હેલ્ધી બેંક. તો એ મને બહુ ફાઇન, એ મને ત્રણ ટિપ્સ આપ્યા કે થ્રી ટિપ્સ. બેંક્સ જે છે એ લોકોને એકાઉન્ટ્સ હંમેશા છાપામાં પ્રેઝેન્ટ કરશે, દે હેવ ટુ પ્રેઝેન્ટ પબ્લિક એકાઉન્ટ્સ. ઠીક છે, તમે જાણો કે આ બેંક હેલ્ધી છે કે નહીં. ઠીક છે, ત્રણ ચીજ જો. પહેલું કેપિટલ, આ બેંકનું કેપિટલ કેવું છે. કેપિટલ હંમેશા છાપામાં જ્યારે કાંઈ એકાઉન્ટ્સ પ્રેઝેન્ટ કરતા ત્યારે આવશે. બેંક ઓફ ટન્ઝનિયાવાળા લગભગ 15 બિલિયન શિલિંગ્સ રાખ્યા છે મિનિમમ કેપિટલ. તમે બેંક ખોલવું હોય આખું કેપિટલ તમારી પાસે હોવું જોઈએ. પણ જે બેંકનું કેપિટલ વધારે હોય ઇટ ઇઝ અ સ્ટ્રોંગર બેંક. માણસો જે બોર્ડર લાઇનમાં રમતા હોય, યુ પુટ અ ક્વેશ્ચન માર્ક કે એલા કારણે કદાચ તે માઇટ બી હેવિંગ પ્રોબ્લમ છે. એટલે કારણે પોતાનું મૂડી વાપરે છે ગ્રીડ વસ્તુ. પહેલું છે કેપિટલ. બીજું ADR, એડવાન્સ ડિપોઝિટર્સ રેશિયો, કાં તો લોન ડિપોઝિટર્સ રેશિયો. અમે જે પૈસા રાખીએ છીએ બેંકમાં, એ બેંકવાળા પૈસા એ લઈને તે ઇન્વેસ્ટેડ કાં તો એલાકા લોન આપે, અને ઇન્વેસ્ટમેન્ટમાં અને લોનમાં એ બેંકને પૈસા મળે. તો જેટલું વધારે સ્પેન્ડ કરે, તમે ડોક્યુમેન્ટ્સ લિટરેચરમાં જાશો કે અ હેલ્ધી ADR ઇઝ લગભગ 80%. માણસો જે પૈસા નાખ્યા હોય 80% જો બેંક એ પૈસા લઈને ફરાવતા હોય તો ઇટ્સ અ પ્રોફિટેબલ બેંક. પણ કોઈ વખતે બેંક સોરાનો તમા વધી જાય છે કે છે 80%માં જો ફાયદો મળતો હોય તો 100%માં કેટલું મળશે? ખાલી એ નહીં, પણ કે ના અમે બીજા બેંક પાસેથી વધારે લોન લઈને વી ગોટ 120% નો. તો ADR જ્યારે વધી જાય યુ શુડ નો ધીસ બેંક ઇઝ ગ્રીડી નો. બીજા બેંક છે જે બહુ જ કોશિયસ, દે પ્લે 20%, 30%, એ લોકોનું પ્રોફિટેબિલિટી ઓછું હોય છે. ત્રીજું NPL, નોન પરફોર્મિંગ લોન્સ. બેંક જ્યારે લોન આપે માણસો ડિફોલ્ટ કરે, તો જે બેંક્સનું NPL વધારે હોય, તો ટ્વિગા બેંક જે બંધ થઈ ગયું, CRDBમાં પણ હેરાન છે, સરકારવાળાને ઘણું લોન આપ્યા પણ માણસો પાછું પૈસા આપતા નથી. બેંકમાં જો NPL બહુ જ હાઈ હોય, નોન પરફોર્મિંગ લોન્સ બહુ વધારે હોય, તો એ બેંક કદાચ ક્રેશ થશે. સો ઈ શુડ હેવ 1 or 2% નોન પરફોર્મિંગ લોન્સ હશે જ. આ ટર્મ્સ તમે યાદ કરવાની જરૂર નથી, પણ વિલ કમ ટુ ધીસ. તમે જોશો આ બધા જે ટોપ બેંક્સ છે ઘણા એમાં જુઈશ ઓનર્સ છે. ગોલ્ડમેન સેક્સ, લીમન બ્રધર્સ, આ બધા જુઈશ માણસો છે, જૂઝ છે. પૈસામાં એ લોકોનું મગજ બહુ જ ચાલતું હોય છે. પણ એ લોકોના દીનમાં સદકા ઉપર બહુ છે, ચેરિટી ઉપર બહુ જ ભાર આપે છે. એ લોકો આમ જેમ અમે સદકા કહીએ છીએ, એ લોકો કહે છે ઝડકા, અને એના ઉપર બહુ જ ભાર આપે છે. તમે એ લોકોના લિટરેચર જોશો કે હરેક જૂને ઝડક આપવું જોઈએ. એક વખત તમે ડિસ્કસ કર્યા હતા, એ લોકોના 8 સ્ટેજીસ છે ઝડકાના. લોવેસ્ટ સ્ટેજ ટુ ધ હાયેસ્ટ સ્ટેજ, વર્સ્ટ ચેરિટી, બેસ્ટ ચેરિટી. તો એક બીજા આર્ટિકલમાં એક આ કહે છે, અને આ બહુ જ ફાઇન પોઈન્ટ છે, એના લીધે હું આ બધું ડિસ્કસ કર્યું. એ કહે છે યુ શુડ બી અ બેન્કર ટુ ગોડ. જ્યુઝ કહે છે કારણ કે લોકોનું મગજ એમ જ ચાલે છે
કે એવરીબડી શુડ બી અ બેન્કર ટુ ગોડ. એ કહે છે ખુદા જે છે એ તમારો મોટા મોટો ઘરાક છે. હી વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન યોર બેંક. આજે બેંક હોય ને બકરે સજો તમે ઘરાક મળે, બધા પૈસા તમારા બેંકમાં રાખતો હોય, તમે બધું કરશો જેથી એ ઘરાક ભાગી ના જાય. તો જ્યુઝ કહે છે બી અ બેન્કર ટુ ગોડ. ઇફ યુ ડોન્ટ બીકમ અ ગુડ બેન્કર, ગોડ વિલ જસ્ટ ચેન્જ હિઝ બેંક. હી વિલ ઇન્વેસ્ટ ઇન સમબડી એલ્સ. જો તમારામાં ભરોસો નહીં હોય, ઇફ યુ ચીટ, ગોડ વિલ જસ્ટ ચેન્જ હિઝ બેંક. હી વિલ ગો એન્ડ ઇન્વેસ્ટ ઇન અનધર બેંક. તો આના જેવું ઘરાક હોય, વી હેવ ટુ બી ધ બેસ્ટ ઓફ બેન્ક્સ. કેવી તમ ખુદા શું ક્રાઇટેરિયા જોઈએ છે? તો આ જ ક્રાઇટેરિયા. પહેલું, લોંગ ટર્મ ગ્રીડી. ખુદા જોઈ છે કે આ ઇન્સાન જે છે હી ઇઝ અ બેન્કર, આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ, બટ ઇઝ હી લોંગ ટર્મ ગ્રીડી ઓર શોર્ટ ટર્મ ગ્રીડી? બીજા છે કે ના, થોડોક ટાઈમમાં જલ્દી પૈસો બનાવું છે. ખુદા કહે છે નો, હી ઇઝ નોટ અ રિલાયબલ બેન્કર. ગોડ લુક્સ ફોર લોંગ ટર્મ ગ્રીડીનેસ. લોંગ ટર્મ ખાલી દુનિયામાં નહીં પણ આખરત સુધી. સુરે બકરાનું વર્ષ નંબર 200 એ કહે છે ફમિન અન્નાસી મન યકુલુ રબ્બના આતિના ફિ દુનિયા વમા લહુ ફિલ આખરતિ મિન ખલાક. દેર ધોઝ હુ સે અવર લોર્ડ ગીવ અસ ઇન ધીસ વર્લ્ડ ઓનલી. ખુદા તમે આપો તો દુનિયામાં જ આપો, બટ ફોર સચ દેર ઇઝ નો શેર ઇન ધ હિયર આફ્ટર. જે લોકો ખાલી દુનિયા માંગે છે, ધીસ ઇઝ શોર્ટ ટર્મ ગ્રીડ. બાકી બીજા છે નેક્સ્ટ વર્ષ 201માં ખુદા કહે છે વમિન હુમ મન યકુલુ રબ્બના આતિના ફિ દુનિયા હસના ઓફિલ આ ખેરત હસના વકીના આઝાબ અન્નાર. દે આર લોંગ ટર્મ ગ્રીડી. દુનિયામાં ભલે જાય પણ ઓલું આખેરતનું હાથમાંથી ના જાઉં છું, અને ખાસ જહન્નમના આગથી ખુદા તમે કાંઈ ના આપો પણ જહન્નમના આગથી અમે બચાવો. જે માણસ લોંગ ટર્મ ગ્રીડી હશે, ખુદા કહે છે નો, હી ઇઝ ધ રાઇટ બેન્કર ફોર મી, આઈ કેન ઇન્વેસ્ટ ઇન હિમ. એક બીજું, હેલ્ધી કેપિટલ. બેંકનું ક્રાઇટેરિયા કેપિટલ છે, કેપિટલ સારું હોવું જોઈએ. હરેક ઇન્સાનને ખુદા કેપિટલ આપ્યું છે. કેપિટલ શું છે? અમે ખાલી પૈસાનું વિચારતા હોય છે પણ ખુદા કહે છે કુરાનમાં વલકદ કરમના બની આદમ. આ તો જવા દે આમૂલીનું છે. વલકદ કરમના બની આદમ. કરામાં જે છે, કરામાં મેગ્નેનિમિટી, જેનરોસિટી, એના લૂઝ ટ્રાન્સલેશન્સ ઇંગ્લિશમાં શેખ અલ્ફાન એને બહુ ફાઇટ રીતે ટ્રાન્સલેટ કરે છે. ઇનર ગ્રેટનેસ, ઇન્સાનિયત, ધીસ ઇઝ અ કેપિટલ. હરેક ઇન્સાનને ઇન્સાનિયત આપ્યું છે ખુદા, ને આ અમારું મૂડી છે. નેવર લેટ ધેટ કેપિટલ ગો ડાઉન. ઇન્સાનિયતમાં કાંઈ ઓછું ના થવું જોઈએ. ખુદા જ્યારે જોઈ છે કે શું આ બેન્કર બરાબર છે કે નહીં, હી લુક્સ એટ યોર કેપિટલ, શું અમારામાં ઇન્સાનિયત છે કે નહીં. અને ઇન્સાનિયત વધુ જોઈએ, ઇન્સાનિયત ઓછું ના થવું જોઈએ. ધીસ ઇઝ અવર કેપિટલ. તો વેપારમાં કાંઈ પણ બિઝનેસ હોય, ઇટ શુડ નોટ બી એટ ધ કોસ્ટ ઓફ અવર કેપિટલ. અમારામાં જે ઇન્સાનિયત છે એનામાં કોમ્પ્રોમાઇઝ ના હોવું જોઈએ. જૂઠ બોલવાનું, થોડુંક ચીટ કરવાનું, વાંધો નહીં હમણાં પૈસા મળશે, ખાલી દુનિયાનું છે ને થોડુંક ટાઈમમાં, ધીસ ઇઝ શોર્ટ ટર્મ ગ્રીડીનેસ. પણ માણસ પોતાની ઇન્સાનિયતને ગુમાવે નહીં. શુડ નેવર લેટ ધ કેપિટલ ડ્રેઇન આઉટ. જેટલું કેપિટલ વધારે હશે ખુદા વધારે ભરોસો કરશે. બીજું, ત્રીજું એડીઆર, એડવાન્સ ડિપોઝિટર્સ રેશિયો. બેંક ખાલી પૈસા લઈને રાખતો હોય એ બેંકને હંમેશા ખોટ જશે. દે નીડ ટુ ટેક દેટ મની એન્ડ સ્પેન્ડ ઇટ, દે નીડ ટુ ઇન્વેસ્ટ ઇટ, જેથી બેંકને ફાયદો થાય. ખુદા પણ એ જ કહે છે કે તમે હું જે આપું છું તમે પોતા પાસે ખાલી રાખશો, યુ વિલ બી એટ અ લોસ. યુ નીડ ટુ સ્પેન્ડ ઇટ. 80% એડીઆર, હેલ્ધી એડીઆર 80% પ્રોફિટેબિલિટી જો ખપતો હોય, જેમ સિપ્તેનભાઈ કે ખુદા બહુ કૃપાળું છે, ગોડ ઇઝ વેરી જનરસ. ઇન્વેસ્ટર એ છે અને કરજો પણ એ જ લે છે અમારી પાસેથી. ઇન્વેસ્ટ એ જ કરે છે, કરજો એ જ લે છે ખુદા અમારી પાસે. મંત લધી યુક્રિદુલ્લાહ કરદન હસનન ફયુદાઇફહુ લહુ વલહુ અજ્રુન કરીમ. ખુદા કહે છે કોણ છે જે મને કરજો આપવાનું તૈયાર છે? બેન્કિંગ વર્લ્ડમાં તમે એ માણસને કરજો નહીં આપો કે જેની પાસે તમે આશા ના હોય કાંઈ મળવાનું. બેંક તમારી સામે જોશે જ પણ નહીં. બેંક જો જોશે કે યુ ડોન્ટ હેવ અ કોલેટરલ,
તમારી પાસે આવક નથી, તમારી પાસે કામ નથી, કોઈ દિવસ તમે લોન નહીં આપે. પણ આ ખુદાના ફોર્મ્યુલામાં થોડુંક જુદું છે. ખુદા કહે છે, હુ ઇઝ ઇટ દેટ વિલ લેન્ડ અલ્લાહ અ ગુડ લોન દેટ હી મે મલ્ટીપ્લાય ઇટ ફોર હિમ. ખુદા કહે છે, તમે કરજો આપો. અને કોને કરજો આપો? જેની પાસે કાંઈ ના હોય. ગોયસ, જે જર્મન થિંકર હતો 19th century, એનું બહુ જ ફાઇન સેઇંગ છે. યુ કેન ઇઝીલી જજ, ઈ કહે છે, યુ કેન ઇઝીલી જજ ધી કેરેક્ટર ઓફ અ મેન બાય હાઉ હી ટ્રીટ્સ ધોઝ હુ કેન ડુ નથિંગ ફોર હિમ. આઈ રિપીટ, યુ કેન ઇઝીલી જજ ધી કેરેક્ટર ઓફ અ મેન બાય હાઉ હી ટ્રીટ્સ ધોઝ હુ કેન ડુ નથિંગ ફોર હિમ. જે માણસ પાસે તમે આશા ન હોય કે કંઈ કરશે તમારી પાસે, ધ વે યુ ટ્રીટ હિમ વિલ શો યોર ટ્રુ કેરેક્ટર. ને આ આહલુલ બૈતનું ફોર્મ્યુલા હતું. ઇન્નમા નુતઈમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુર. આ ખુદાનું ફોર્મ્યુલા છે. ડોન્ટ ગીવ લોન ટુ અ પર્સન હુમ યુ હેવ અ હોપ કે હિલ પે યુ બેક. ખુદા કહે છે, ના, તમે એ માણસને આપો જેની પાસે તમે આશા ના હોય. ઇટ ઇઝ એઝ ઇફ યુ ગીવન મી ધ લોન. પછી ખુદા કહે છે, પછી તમે જો તમારા રિટર્ન્સ જો. કારણ કે તમે મને કરજો, એ પછી યુ ટેકન ગોડ એઝ અ કોલેટરલ. પછી ખુદા કહે છે કે આઈ વિલ ઇન્ક્રીઝ ઇટ. તો બેંકનું પ્રોફિટેબિલિટી ખપતું હોય, ગીવ ઇટ ટુ પીપલ હુ નીડ ઇટ મોસ્ટ એન્ડ હુ વિલ નોટ ગીવ યુ એનીથિંગ એન રિટર્ન. અને છેલ્લું, આ બેન્કિંગ સિસ્ટમ જે છે, ભલે એમાં ખરાબી પણ છે પણ સારું બહુ જ છે. એમાં સિક્યુરિટી વધી ગયું છે, માણસોના પૈસા જ નથી ચોરાતા, ટ્રાન્સપેરન્સી વધી ગયું છે. માણસો જ્યારે બેંક સાથે કામ કરતા હોય, એક જાતની મજા છે, વ્હાઇટ મની. ઉપલામાં પણ મજા બહુ છે, ઉપલા બહુ જ મીઠું લાગે. પણ બેંકમાં જ્યારે પૈસા ફરતા હોય, તો સ્વીડન જેવા ગામમાં એ કહે છે, બધું હવે પેપર મની નથી, બધું બેંક થ્રુ જાય છે. એવરીથિંગ ઇઝ થ્રુ ક્રેડિટ કાર્ડ. બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્સપેરન્સી વધે, ઉપલા ઓછું થઈ જાય, બ્લેક મની ઓછું થઈ જાય. ખુદાનો પણ આ જ સિસ્ટમ છે. ગોડ વોન્ટ્સ ટુ વર્ક થ્રુ બેંક્સ. ખુદાનું ઉપલું આ રોંગ વર્ડ છે, પણ ખુદા જ્યારે મોજીઝો કરે છે, મોજીઝો ઇઝ આઉટ ઓફ ધ બુક્સ. એ બેન્કિંગ સિસ્ટમમાં નથી, ઇટ ઇઝ સમથિંગ આઉટ ઓફ ધ નોર્મલ. આખા દુનિયામાં નબી ઈસા કેટલા છે? એક નબી ઈસા, જે બાપ વગર જને એમ. બાકી બધા દુનિયામાં બીજા છે, એ બાપ થ્રુ જને એમ. ધીસ ઇઝ થ્રુ અ સિસ્ટમ. તો ગોડ વોન્ટ્સ ટુ વર્ક થ્રુ અ સિસ્ટમ. હી વોન્ટ્સ ટુ વર્ક થ્રુ અસ. ખુદા મોજીઝો જ્યારે કરે છે, ઇટ્સ વેરી રેર. જ્યારે બહુ જરૂર હોય ત્યારે મોજીઝો કરશે. અમે બહુ જ મોજીઝો પર ડિપેન્ડ થતા હોય છે. બાકી વી નીડ ટુ બી બેંક્સ. અમે જો બેન્કર જેમ વિચારશું, ગોડ વિલ વર્ક થ્રુ અસ. જે કાંઈ થવાનું હશે, ઇટ હેઝ ટુ હેપન થ્રુ અસ, એઝ લોંગ એઝ વી આર રિલાયબલ બેન્કર્સ ટુ ગોડ. અને જેટલા વધારે રિલાયબલ હશું, એટલું ખુદા અમે વધારે રિસ્પોન્સિબિલિટી આપશે. બેંકનું જેટલું વધારે સારું રિસ્પોન્સ રિલાયબિલિટી હશે, એ લોકોનું સારું રેપ્યુટેશન હશે, તો ખુદા એ લોકોને વધારે રિસ્પોન્સિબિલિટી આપશે. વધારે રિસ્પોન્સિબિલિટી આપશે તો એનું રિવોર્ડ ડેફિનેટલી વધારે છે. અમે આહલુલ બૈતને જોઈએ, આહલુલ બૈત વોઝ ધ બેસ્ટ બેન્કર્સ ટુ ગોડ. ને ખુદા કેટલું એ લોકોને રિસ્પોન્સિબિલિટી આપ્યા છે, તવસ્સુલ સુધી. બાકી એનું રિવોર્ડ પણ સામેથી એકલું જ છે. તો આ એક જુવિશ થિંકિંગ છે, પણ અમે પણ એને અપનાવી શકીએ. અને આ પ્રિન્સિપલ જે છે સારા બેંકના, લોંગ ટર્મ ગ્રીડીનેસ, કેપિટલ, હેલ્ધી એડીઆર, નોન પરફોર્મિંગ લોન્સના જે થિયરીઝ છે, જો અમે પોતાની જિંદગીમાં એપ્લાય કરી શકીએ, તો વી વિલ ઓલ્સો બીકમ ગુડ બેન્કર્સ ઇન્શાલ્લાહ. ખુદા જો અમારામાં ઇન્વેસ્ટ કરતા હોય, ખુદા જેવો ઘરાક જો અમે મળી ગયો, તો અમારું બેંક કામયાબ કહેવાય ઇન્શાલ્લાહ. ખુદા અમે તૌફીક આપે કે આ નાના નાના આઈડિયાઝ ઉપર અને કુરાનની આયત ઉપર અને હદીથો ઉપર અમે અમલ કરી શકીએ અને અમારી જિંદગી સુધારી શકીએ ઇન્શાલ્લાહ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.